સૌનું શું થશે બરાબર આપણે રિસેન્ટલી આપણે ઘણા બધા એવા કેસો જોયા છે આપણે અમદાવાદના એમએલએ ની વાત હતી લોકો બહુ આક્રોશમાં આવ્યા બધી વાત થઈ અંતે ફરિયાદી એ શું કર્યું સેટલમેન્ટ ના ફરિયાદી ના કર્યું એને દબાવીને રાખી બંધાવવામાં આવી ના ના જમીન નહીં દસે રોંગ મેસેજ એને બિચારીને દબાવી અને રાખી બંધાવવામાં જબરજસ્તી તમને દેખાતું ભી હશે કે ભાઈ પહોંચી ગયા રાખી બંધાવવાના બધા જબરજસ્તી મીઠાઈ ખવડાવી તમને બધી ફેર ઇનફ વાત કરો તમે બેન પર ના લાવો એ ભાઈએ કર્યું વસ્તુ સેટલમેન્ટ તો પરમિશન તો બેન ની બાપ ને મા ને મારી નાખવાની ધમકી માં રેપિસ્ટો પોતાની ફરિયાદો પાછળ લઈ લે છે બેન તો આ તો પશુ તમે માનસિક ચેન્જ કરો તમે હજી બી એ પ્રૂવ કરવા માંગો છો કે બેન ને ફરિયાદ પાછી ખેંચી પણ એના પર પ્રેશર હતા એના હસબન્ડ ને પ્રેશર છેડખાની થઈ હોય તો એની મમ્મી ઘરે આવે ને ત્યારે એવું શીખવાડે આવું કોઈ દિવસ કોઈને કહેવાનું નહીં આવવો જોઈએ તો જ આપણા સમાજની છોકરીઓ સુરક્ષિત રહી શકશે શા માટે નહીં કહેવાનું નહીં કહેવાનું કેમ કારણ કે છોકરીની ભૂલ છે શું કોઈ છોકરો છોકરીની છેડતી કરે એમાં ભૂલ અત્યારે આપણે સરકાર સમક્ષ એ જ વાત કરી રહીએ છીએ કે અત્યારે આપણી સિસ્ટમમાં જ્યારે તમે એવું કહો છો કે સ્ત્રીઓ સુરક્ષિત બને તો સૌથી પહેલા એના મગજમાંથી આ ડર કાઢવો જરૂરી છે કે કોઈ શું કહેશે સમાજ શું કહેશે એ બિંદાસ પોતાની વાત લોકોને કહી શકે કે આ વ્યક્તિએ મારી સાથે આ કર્યું છે જો એ હિંમત થશે તો બીજી વખત કોઈ બીજું વ્યક્તિ એની પર આવું કરતા પહેલા 500 વખત વિચાર કરશે બેન શું કહેવું છે આમાં તો એવું થાય છે એક મિનિટ મને અચ્છા તમે કહી દો આમાં તો એવું થાય છે કે આપણે આજે માનસિકતા જ્યારે ઘરેડમાં આવી ગઈ છે ને ત્યારે એવું થયું છે કે આપણે ભૂલી ગયા છીએ કે નારી સન્માન માટે આપણે લંકા દહન થઈ એક સમય અને આપણે અત્યારે મોમબત્તી પકડવા માંડ્યા છીએ જયારે આવું બધું થાય એટલે મોમબત્તી પકડીને નીકળી જવું પણ વસ્તુ એ જ છે કે દીકરીને દીકરી બેન દીકરીને છે ને એટલું ઓપન થવું જોઈએ એને ગુનેગારની ભાવના નથી લાવવાની કે મારી સાથે થયું હું ગુનેગાર છું મેં ઓછા કપડા પહેર્યા હતા એટલે મારી સાથે આવું થયું હું આવા રસ્તે આ ટાઈમે નીકળી એટલે મારી બહેનો હું કહું હું બહેનોની વચ્ચે ઊભી રહીને વાતો કરું છું મને ખબર છે બહેનોમાં હિંમત છે ને તાકાત છે બહેનો લડી લેવાના મૂડમાં હોય છે પણ એમના ફેમિલી મેમ્બર એમને ડાઉન કરે છે એના મા બાપ એને ડાઉન કરે કે ના સમાજમાં નામ બગડશે તારી મોટી બહેન તારી નાની બહેન ના લગ્ન તારા ભાઈ ના લગ્ન આ બધા કરીને ઇમોશનલી બહેનને ડાઉન કરે છે અને બાકી જે થોડા લોકો હિંમત કરીને બહાર આવે છે એને બીજા લોકો ડાઉન કરે કે તારા બાપને મારી નાખશું તારી માને એક એક્ઝામ્પલ આપું સિમ્પલ કે મારી દીકરીનો રેપ કર્યો હતો એક ભાઈએ આમ પેલો પંખો બતાવીને કહે કે તું કઈ બી કરશે તો તને તારા મા બાપને મેં આ પંખા પર ચડાવી દઈશું પછી આ કમ્પ્લેન બમ્પ્લેન થઈ એ દીકરી એટલી ગભરાય છે કે આજે બી એના પપ્પા કહે છે મારા ઘરમાં મેં પંખાઓ કાઢી નાખ્યા કારણ કે જેવી પંખા જોઈ છે ચીસા ચીસ કરે છે ચોક્કસ આ સાંભળો બેનો મારી બેને ફેન ખેંચી લીધો કેસ એની પાછળ જુઓ કે બેનને કેટલા પ્રેશર આવ્યા હતા ના તો કોઈ બેનનું જીગર એ હોય કે જે બિચારી આવી લાજ ખાધી હોય આટલું અપમાન થયું હોય એ બિચારી બેન કેસ ખેંચી લે બેન તમે એ જો એ કરુણા રાખો એ જ ને જ્યાં સુધી આપણે કરુણા નહીં રાખીએ આપણી જાતની આપણે લોકો વાતો કરે છે સિસ્ટમ ને બદલવાની જરૂર છે પણ સૌથી મોટી સિસ્ટમ આપણા જ ઘરમાંથી શરૂ થાય છે અને આપણા જ સિસ્ટમની શરૂઆત થવી જોઈએ મહત્વની વસ્તુ એ જ છે